કરજણ તાલુકાના સાંસ્રોત પંથકના કાબો ખાતે આપના લોકસભાની ભરૂચ બેઠકના ઉમેદવાર ચેતર વસાવાએ લોકસંપર્ક કર્યો. લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે બે મુખ્ય રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. ભરૂચ લોકસભા બેઠક ઉપર ઇન્ડી ગઠબંધનમાં કોંગ્રેસ સાથે સમજૂતી થતાં આપના ઉમેદવાર તરીકે ચેતર વસાવાની ટિકિટ મળી છે, ત્યારે આપના ઉમેદવાર દ્વારા ભરૂચ લોકસભા બેઠક વિસ્તારમાં લોકસંપર્કના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જે અંતર્ગત કરજણ તાલુકાના સાંસ્રોત ગામે પહોંચ્યા, જ્યાં કોંગ્રેસના અગ્રગણ્ય આગેવાનો સાથે રહી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો. કોંગ્રેસ આગેવાનો સાથે રહી સાંસ્રોત, માંકણ, મેસરાળ, હલધરવા, માત્રોજ, સારીંગ, શનાપુર ગામોમાં પ્રચાર કાર્યક્રમો યોજ્યા હતા. પ્રસંગે ચેતર વસાવા ધારાસભ્ય ડેડિયાપાડા જસપાલસિંહ પડિયાર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ એમઆઈ પટેલ, જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા ભરતભાઈ અમીન, પ્રમુખ તાલુકા કોંગ્રેસ કરજણ ભાસ્કરભાઈ ભટ્ટ, પિન્ટુભાઈ પટેલ, વેમારડી જનકભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર અજર પઠાણ, સેટરડે ન્યૂઝ, કરજણ. આજે અમે કરજણ તાલુકાના સાસરોદ ગામમાં આવેલા છે. આજે અમારો જનસંવાદનો કાર્યક્રમ હતો. સાસરોદ ગામના તમામ વડીલો, કોંગ્રેસના તમામ અગ્રણીઓ અને ગામના માતા બહેનો યુવાનો મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે. જે રીતે ગુજરાતમાં ભય, ભ્રમ અને ભ્રષ્ટાચારની રાજનીતિ ચાલે છે, અમે આ વિસ્તારોમાં બધા જ ગામોમાં ફરીએ છીએ ત્યારે આજે પણ આદિવાસી સમાજ હોય, મુસ્લિમ સમાજ હોય, પટેલ સમાજ હોય કે ક્ષત્રિય સમાજ હોય કે દલિત સમાજ હોય, વર્ષોથી એમને મત આપે છે. 30 વર્ષથી સાંસદ મનસુખભાઈ વસાવા છે, છતાં એમણે એક કાર્યાલય પોતે ખોલી નથી શક્યા, આ વિસ્તારોમાં પોતે આવી નથી શક્યા. ત્યારે આવાસથી લઈને રસ્તાથી લઈને પાયાની સુવિધાઓના ઘણા પ્રશ્નો અહીંયા છે. ત્યારે લોકો સાથે અમે સંવાદ કર્યો છે અને લોકોએ અમને બાહેધરી આપી છે કે આવનાર લોકસભામાં અમારા જેવા યુવાન આવે, લોકોની વચ્ચે રહે અને લોકોની સેવા કરે, ત્યારે અમે ચોક્કસ લોકોની વચ્ચે રહીને લોકોની સેવા કરીશું. અને ભરૂચ લોકસભામાં બધાના આશીર્વાદથી, બધાની દુવાઓથી અમે ખૂબ સારી મહેનત કરીએ છીએ, લડીએ છીએ અને જીતવાના છે, એ અમને પૂરો આશાવાદ છે.